કેમ છે વિદ્યાર્થી મિત્રો? ધોરણ 6 એમાં આપણે ગયા નેક્સ્ટ લેક્ચરમાં ગણિત સબ્જેક્ટમાં સ્વાધ્યાય 3.4 માં દાખલા નંબર 1 સુધી દાખલા જોયા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે દાખલા નંબર 2 થી શરૂઆત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સામાન્ય અવયવમાં ખબર પડી ગઈ હશે કે કયા ઘડિયાળમાં કયો અંક આવે. ઈ નામનો આપણે અવયવ લખવાના, ઘડિયો લખવાનો, મતલબ એમાંથી આપણે બધા જે સંખ્યાઓ આવતી હોય ઈ સંખ્યા ના શું કહેવાય, અવયવ લખવાના. અને જે બે સંખ્યા બેના અવયવ પડી ગયા પછી અને ઈ બંનેમાં જે સંખ્યા સરખી હોય તેને કહેવાય સામાન્ય અવયવ. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આવી જ રીતે આપણે દાખલા નંબર 2 માં પણ છે, એમાં પણ કીધું છે કે સામાન્ય અવયવ શોધો. તેમાં પહેલા દાખલા રકમ છે 4, 8 અને 12, પછી બીજા દાખલા રકમ છે 5, 15 અને 25. તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું કરવાનું છે? તો બધા વિદ્યાર્થીઓ બોર્ડ ઉપર હશે, એમાં આપણે પહેલા દાખલાની શરૂઆત કરશું. એની રકમ છે 4, 8 અને 12. તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રણ સંખ્યા છે, ત્રણેય સંખ્યાના આપણે કયા ઘડિયામાં આવે તે અવયવ પાડવાના છે. તો પહેલા આપણે પાડીશું 4 નો. 4 કયા કયા ઘડિયામાં આવે? તો 4 એકા 4, પછી 2 2 4, પછી કોઈ ઘડિયામાં આવતા નથી. તેવી રીતે આપણે વિદ્યાર્થી મિત્રો 8 ના અવયવ પાડીએ, તો 8 એકા 8, પછી કયા ઘડિયામાં આવશે? 4 2 8. તો વિદ્યાર્થી મિત્રો, તમને હવે ખ્યાલ આવી ગયો છે કે 4 1 4 2 2 4, 8 ના અવયવમાં આવશે 8 1 8, 4 2 8, પછી કયા ઘડિયામાં 8 આવે? ના આવે, બરોબર. પછી તે રીતે આપણે વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો 12 ના અવયવ જોઈએ. 12 કયા કયા ઘડિયામાં આવે? તો 12 1 12, બરોબર છે. પછી કયા ઘડિયામાં આવશે? 6 2 12, પછી 4 3 12, પછી કોઈ ઘડિયામાં આવતા નથી. અહીંયા સુધીના આ અવયવ છે વિદ્યાર્થી મિત્રો. હવે ખાસ ધ્યાન રાખો કે આમાં આપણે આગળ શું કરવાનું છે. એમાં આપણે પહેલા લખશું 4 ના અવયવ. 4 ના અવયવ કયા કયા છે? 1 2 2, જો 2 વખત આવે છે, આ બાજુ 2 છે ને આ બાજુ 2 છે, બરોબર. તો જે સંખ્યા એક વખત આવી જાય તો બીજી વખત લખવાની જરૂર નથી. 1 2 અને પછી છેલ્લે કેટલા આવશે? 4. પછી આપણે જોવાનું મિત્રો 8 ના અવયવ. 8 ના અવયવ કયા છે? 1 2 4 8, પછી વિદ્યાર્થી મિત્રો છેલ્લે જોવાના 12 ના અવયવ. 12 ના અવયવ કયા છે? 1 2 3 4 6 અને 12. તો આપણે લખીશું અહીંયા 1 2 3 4 6 અને 12. આ ત્રણેય અવયવમાંથી આપણે શોધવાનું શું છે? સામાન્ય અવયવ. શું શોધવાનું છે? સામાન્ય અવયવ જે આ સંખ્યામાં સરખી હોય. તો સરખી સંખ્યા કઈ છે વિદ્યાર્થી મિત્રો? 1, પછી 2 અને પછી 4, બાકી કોઈ સંખ્યા સરખી નથી. તો આપણે લખી દેવાનું 1 2 અને 4, બીજું આમાં કશું જ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. આ રીતે આપણે દાખલા નંબર 2 માં પેલો દાખલો ના આપણે અવયવ પડ્યા 4 8 અને 12 ના, આ અવયવ આપણે તે આ રીતે લખી દેવાના. પછી એમાં દર્શાવવા માટે આપણે જે સંખ્યા સરખી હોય આ રીતે દર્શાવી દેવાનું, અને જે સંખ્યા દર્શાવી ત્રણેયમાં સંખ્યા હોય એને કહેવાય સામાન્ય અવયવ. તો સામાન્ય અવયવમાં આ રીતે રકમ લખી દેવાની, બરોબર. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ બીજા નંબરનો દાખલો છે. બીજા નંબરનો દાખલો કીધો છે 5 15 અને 25. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા 5 ના અવયવ જોઈએ. 5 કયા ઘડિયામાં આવે કોઈ ખબર છે? 5 1 5. તો વિદ્યાર્થી મિત્રો આપણે લખવાનું 5 1 5, પછી કોઈ બીજા ઘડિયામાં આવતા નથી. પછી આપણે કોના અવયવ પાડવાના છે? 15 ના. 15 ના અવયવ શું પડે વિદ્યાર્થી મિત્રો? 15 1 15, 5 3 15, અથવા 3 5 15, પછી કોઈ ઘડિયામાં આવતા નથી. વિદ્યાર્થી મિત્રો પછીનો આપણે અવયવ લખવાનો 25 નો. 25 કયા ઘડિયામાં આવે? તો 25 1 25,
અને પાયો પાયો 25 ખ્યાલ આવી જશે મિત્રો હવે જો વિદ્યાર્થી મિત્રો 5 એકા 5 15 એકા 15 5 તરી 15 25 એકા 25 પાયો પાયો 25 ત્રણેય સંખ્યાના આપણે અવયવ પાડી દીધા છે એમાં સૌપ્રથમ આપણે લખવાના છે અવયવ પહેલા લખશું 5 ના અવયવ 5 ના અવયવ કયા છે વિદ્યાર્થી મિત્રો 1 1 અને 5 પછી કોના લખવાના છે વિદ્યાર્થી મિત્રો 15 ના અવયવ 15 ના અવયવ શું છે 1 3 5 15 તેવી રીતે આગળ જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો 25 ના અવયવ 25 ના અવયવ કયા છે 1 5 અને 25 કારણ કે 5 કેટલી વખત આવે છે 2 વખત તો આપણે કેટલી વાર લખવાના રહેશે એક જ વખત ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો હવે આમાંથી આપણે શું લખવાના છે સામાન્ય અવયવ જે સંખ્યા સરખી હોય પહેલા તો કઈ સંખ્યા સરખી છે 1 પછી 5 તો આ બે સંખ્યા શું કહેવાય સામાન્ય અવયવ કહેવાય તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના દાખલા છે દાખલા નંબર 2 માં બરાબર છે તો આપણને ખાસ કરીને એ ખબર હોવી જોઈએ કે કયા ઘડિયામાં 12 આવે કયા ઘડિયામાં 25 આવે બરાબર એ પ્રમાણ બધા અવયવ લખી દેવાના લખ્યા પછી તેને અવયવ તરીકે દર્શાવવાના અવયવ તરીકે દર્શાવ્યા પછી એને સામાન્ય અવયવમાં ફેરવી દેવાના ખ્યાલ આવી ગયો મિત્રો આવી જ રીતે આગળનો દાખલો છે દાખલા નંબર 3 હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છે 3 દાખલા નંબર 3 માં એવું કીધું છે કે પ્રથમ 3 સામાન્ય અવયવી શોધો તો વિદ્યાર્થી મિત્રો 6 નો ઘડિયો લખવાનો અને પછી 8 નો ઘડિયો લખવાનો બરાબર છે જ્યાં સુધી 3 અવયવો સામાન્ય અવયવ ના મળે ત્યાં સુધી 6 6 6 તરીકે દર્શાવતું જવાનું બરાબર તો ખાસ ધ્યાન રાખજો કોર ઉપર વિદ્યાર્થી મિત્રો તેમાં આપણે આગળ જોઈ પહેલા તો 6 એક આનો ઘડિયો આપણે પહેલા જો એટલે કે 6 ના અવયવ તો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ 6 એક આ 6 6 2 12 6 3 18 6 6 24 6 5 30 6 6 36 6 7 42 6 8 48 6 9 54 6 દાન 60 આ 6 એકો ઘડિયો લખાય કે વિદ્યાર્થી મિત્રો પછી આગળ આપણે જોવાનું 11 6 66 પછી 12 6 72 બરાબર છે આપણે 72 સુધી લખ્યો એવી રીતે આપણે બીજા અવયવ લખવાનો છે 8 ના અવયવ આઠ એકનો ઘડિયો જો વિદ્યાર્થી મિત્રો ઓર 72 કરતા થોડો આગળ લઈ જવાનો આઠનો ઘડિયો 8 એકા 8 મતલબમાં હરેક સંખ્યામાં 8 પ્લસ કરવાનો 8 2 16 16 માં 8 ઉમેરો તો કેટલા થાય 24 8 4 32 8 5 40 8 6 48 8 7 56 88 64 8 9 72 બરાબર છે વિદ્યાર્થી મિત્રો અને 8 દાન 80 આપણે 80 સુધી રાખ્યો હવે આ બંને અવયવમાંથી આપણે શોધવાનું શું છે સામાન્ય અવયવી કેટલા શોધવાના છે 3 જે બંનેમાં કેવા હોય સરખા તો પહેલો આપણને મળશે 24 બરાબર છે વિદ્યાર્થી મિત્રો 24 પછી 48 અને 72 ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આપણને 3 અવયવી મળ્યા કયા કયા મળ્યા છે 24 48 72 ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો તો આ જે આપણે અવયવ લખ્યા છે
આ ત્રણ અવયવી ઈ સામાન્ય અવયવી કહેવાય બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે વિદ્યાર્થી મિત્રો તમને અંતર દિશા સાહેબ હાર ગોળ કરવાનું આ રીતે હા તો તમે જે સંખ્યા શોધો છો અને બંનેમાં સરખી સંખ્યા મળે છે તો એ બંને સંખ્યાઓ પર તમારે વર્તુળ કરી દેવાનું પછી બીજી સંખ્યા તમે શોધો એના ઉપર વર્તુળ કરી દેવાનું ત્રીજી સંખ્યા ઉપર વર્તુળ કરતા વર્તુળ કર્યા પછી તમારે આગળની જે સંખ્યા એ મળી હોય તે જ લખવાની બીજી કોઈ સંખ્યા લખવાની જરૂર નથી અને આ ગોળ કરવું ફરજિયાત છે બરોબર આવી રીતે આપણે આગળનો દાખલો જોવાનો છે 12 અને 18 ના અવયવ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોશું 12 ના અવયવી તો વિદ્યાર્થી મિત્રો 12 નું ગણ્યો બધાને યાદ હશે યાદ છે ને તો ચલો લખવાની શરૂઆત કરીએ છીએ 12 का 12 12 2 24 12 3 36 12 4 48 12 5 60 12 6 72 12 7 84 12 8 96 12 9 101 12 10 120 ખ્યાલ આવી ગયો મિત્રો હવે 18 એકા ના અવયવ જોવાના છે 18 ના અવયવ મતલબ મેં તમને આવી રીતે કોઈ સંખ્યાના સામાન્ય અવયવી શોધવાનું કે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું ઘડિયા આવડવા જરૂરી છે ઘડિયા ના આવડે કે 11 ના આવડે તો તમને કોઈ આ વસ્તુ પછી શોધવામાં બહુ તકલીફ પડશે બરોબર છે એટલે ખાસ કરી બધાય ઘડિયા ને 11 મોડે કરવા એ ફરજિયાત છે હવે 18 ના અવયવી જો વિદ્યાર્થી મિત્રો 18 એકનો ઘડિયો લખવાનો છે 120 કરતા મોટી સંખ્યા હોય ત્યાં સુધી પછી ની લખો 50 છે તો આપણે જોઈએ 18 એકા 18 18 2 36 18 3 54 18 4 72 18 5 90 18 6 108 18 7 126 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 12 ના અવયવ પડે ક્યાં સુધી પડ્યા છે 120 સુધી 18 ના અવયવ ક્યાં સુધી પડ્યા છે 126 સુધી આગળ લખવો હોય તો લખી શકાય 18 8 144 18 9 165 અને 18 10 180 બરાબર આપણે 12 એકોનો અને 18 એકોનો કમ્પ્લીટ ઘડિયો લખી નાખ્યો છે આ બંને ઘડિયામાંથી આપણે હવે શું કરવાનું છે ત્રણ સામાન્ય અવયવી શોધવાનું છે શું શોધવાનું છે સામાન્ય અવયવી તો કઈ રીતે શોધીશું તો બધાને ધ્યાન બોર્ડ ઉપર વિદ્યાર્થી મિત્રો પહેલો આપણને કયો અંક મળ્યો છે 36 તો આપણે અહીં લખી દેવાનું 36 બીજો કયો અંક મળશે 72 ત્રીજો અંક મળ્યો છે 108 તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે શોધીને સામાન્ય અવયવની પ્રથમ ત્રણ સંખ્યા લખવાની છે 36 એકા 36 36 2 72 36 3 108 થાય એ રીતે આ બાજુ 24 એકા 24 24 2 48 24 3 72 એના પ્રથમ ત્રણ અવયવ ભાગ્યા એટલે પ્રથમ ત્રણ અવયવ છે 24 એકા 24 24 2 48 24 3 72 એ રીતે 36 એકા 36 36 2 72 36 3 108 ખ્યાલ આવી ગયો મિત્રો તો આ હતો આપણો દાખલા નંબર 3 તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ ત્રણ સામાન્ય અવયવી શોધવાનું કે તો ઘડિયો દર્શાવી બંનેના ઘડિયામાંથી સરખી સંખ્યા હોય તેને કહેવાય સામાન્ય અવયવી આવી રીતે આપણે આગળના દાખલા જોઈએ દાખલા નંબર 4 આગળનો દાખલા નંબર છે વિદ્યાર્થી મિત્રો 4 તો 4 નંબરના દાખલામાં બધાનું ખાસ ધ્યાન તો વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 4 ની રકમ કીધી છે કે 3 અને 4 ના 100 કરતા નાના સામાન્ય અવયવી લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળના દાખલામાં જો દાખલા નંબર 3 એમાં આપણે 6 અને 8 નો ઘડિયો લખ્યો તો 12 અને 18 નો ઘડિયો લખ્યો તો તેવી જ રીતે આપણે 3 અને 4 ના અવયવ લખવાના પણ 100 સુધી એટલે કે 100 કરતા નાના સંખ્યા મળે ત્યાં સુધી 100 અથવા 100 કરતા મોટાને 100 કરતા નાની સંખ્યા સુધી આપણે લખવાનું મતલબ કે 99 સુધી ના અવયવ લખવાના 3 ના અવયવ 99 સુધી લખવાના અને 4 ના અવયવ પણ 99 સુધી લખવાના બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આપણે એક બાજુ લખી દેવી
3 ના અવયવી અને આ બાજુ લખશું 4 ના અવયવી એક બાજુ 3 ના અવયવી અને એક બાજુ 4 ના અવયવી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો 3 ના અવયવી જોઈ લેવી બરોબર એટલે આપણને એમાં વધારે કેલા 3 ના અવયવીમાં વિદ્યાર્થી મિત્રો 3 એકા 3 એટલે 3 3 3 વારંવાર ઉમેરતા જે સંખ્યા મળે એમાં 3 ઉમેરીને 3 માં 3 ઉમેરો એટલે કેટલા થાય 6 6 માં 3 ઉમેરો કેટલા થાય 9 મતલબ કે આપણે 99 સુધી ઉમેરતા જવાના છે તો 3 6 9 12 15 18 3 6 21 પછી 3 8 24 3 9 27 3 11 30 11 તરી 33 12 તરી 36 13 તરી 39 પછી 14 તરી 42 અને 15 તરી 45 48 17 તરી 51 18 તરી 54 19 તરી 57 60 63 66 69 એના પછી 70 71 ને 72 75 78 81 84 87 90 93 96 અને 99 જો 100 લખીએ વિદ્યાર્થી મિત્રો તો 100 કરતા મોટી થઈ એટલે કે 102 લખીએ તો 100 કરતા કેવી થઈ જાય છે મોટી આપણે તો ક્યાં સુધી કીધું કે 100 કરતા નાની એટલે આપણે 99 સુધીની સંખ્યા લખી છે ફરી એકવાર જોઈ લેવી 3 ના અવયવ કયા કયા આવશે વિદ્યાર્થી મિત્રો 3 6 9 12 15 18 21 24 27 30 33 36 39 42 45 48 51 54 57 60 63 66 69 72 75 78 81 54 87 90 93 96 અને 99 આ આપણે લખ્યા હતા 3 ના અવયવી હવે વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે 4 ના અવયવી 4 ના અવયવીમાં વિદ્યાર્થી મિત્રો હવે 4 એકમ ઘડીઓ જ્યાં જ્યાં આવતો એટલે લખવાનું રહેશે તો 4 એકા 4 4 2 8 4 3 12 14 14 16 4 5 20 4 6 24 4 28 બરાબર 4 9 36 4 10 40 32 36 અને 40 હવે વિદ્યાર્થી મિત્રો 11 ચોક 44 12 ચોક 48 48 માં 4 ઉમેરો એટલે કેટલા થાય 52 52 માં 4 ઉમેરો 56 56 માં 4 ઉમેરો એટલે 60 60 માં 4 ઉમેરો 64 64 માં 4 ઉમેરો એટલે 68 68 માં 4 ઉમેરો એટલે 72 72 માં 4 ઉમેરો એટલે 76 76 ને 4 80 84 88 92 અને 96 અને 96 માં 4 ઉમેરીએ તો આપણો અંક આવશે 100 પણ આપણે શું કીધું કે 100 કરતા નાની તો 100 કરતા નાની સંખ્યા કઈ થાય છે 96 અને આ બાજુ કઈ થાય છે 99 તો આપણે આ બાજુ લખ્યા છે 3 ના અવયવ અને આ બાજુ લખ્યા છે 4 ના અવયવ 4 ના અવયવ જોઈ લેવી 4 8 12 16 20 24 28 32 36 40 44 48 52 56 60 64 68 72 76 80 84 88 92 અને 96 તો વિદ્યાર્થી મિત્રો આ મેં શું લખ્યા હતા અવયવી કોના અવયવી લગે લખ્યા હતા 3 અને 4 ના અવયવી બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવાનું છે 3 અને 4 ના સામાન્ય અવયવી ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો 3 અને 4 માંથી જે અવયવ સરખા હોય તેને આપણે શું કહેવાનું છે સામાન્ય અવયવ તો વિદ્યાર્થી મિત્રો બંનેમાં સરખું શું છે 12 પછી 24 પછી 36 પછી
48 60 72 84 96 બરાબર વિદ્યાર્થી મિત્રો જે સંખ્યા સરખી હતી તે સંખ્યા મેં લખી દીધી છે તો ધ્યાન રાખો વિદ્યાર્થી મિત્રો કઈ કઈ સંખ્યા સરખી છે તો આમાં આપણે લખી છે તે અહીંયા લખી દેવાની 12 એકા 12 12 2 24 12 3 36 12 4 48 12 5 60 12 6 72 12 7 84 12 8 96 ખ્યાલ આવી ગયો મિત્રો આપણી સંખ્યા 12 થી શરૂઆત થાય છે અને 96 થી પૂરી થાય છે મતલબમાં જે ઘડિયો આપણે લખ્યો છે અહીંયા તે 12 એકાંક ઘડિયો દર્શાવાય છે વિદ્યાર્થી મિત્રો એટલે એ જે સંખ્યા મળી છે તો 12 24 36 48 60 72 84 અને 96 આ જે અવયવ લખ્યા છે એ અવયવ વ્યવસ્થિત રીતે પૂરક માની લખવાના કે 3 અને 4 ના સામાન્ય અવયવ ખ્યાલ આવી ગયો મિત્રો આ જે અવયવ લખ્યા છે તમે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમને કોઈ પણ દાખલો પૂછાય તો એના આ રીતે બે ભાગ પાડીને લખી દેવાના અને બંને કમ્પેરીઝન કરી અવયવ શોધવાના કે સરખા અવયવ કયા છે પર બોલ રામ કરતું જવાનું અને આગળ સંખ્યા જોતી જવાની અને છેક સુધી સંખ્યા પૂરી થઈ જાય એના પછી બોલ રામ વાળી સંખ્યા બધી અહીંયા લખી દેવાની રહેશે આવી રીતે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આપણે જોઈ 5 તો વિદ્યાર્થી મિત્રો આગળ હું દાખલા નંબર છે 5 તો વિદ્યાર્થી મિત્રો સેમ દાખલા છે આપણે જે રીતે અવયવ પાડે છે તે રીતે તમામ અવયવ પાડવાના છે તો ધ્યાન આપો નીચેની સંખ્યાઓમાંથી સહ અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે કોઈ બે સંખ્યા છે બે સંખ્યાના અવયવ પાડવાના છે કયા કયા ઘડિયામાં આવે તે એ સંખ્યા આપણે લખી દેવાની પછી બંનેમાં સેમ સંખ્યા એટલે કે એમાં જે સંખ્યા બંને સંખ્યાનો અવયવ ખાલી એક જ મળે જે બે સંખ્યાના અવયવ પાડ્યા પછી જે બંને સંખ્યાના અવયવમાંથી એક જ અવયવ મળે તેને કહેવાય સહ અવિભાજ્ય સંખ્યા કઈ રીતે કંપોર ઉપર સમજો ટોટલ 6 દાખલા છે વિદ્યાર્થી મિત્રો એમાં આપણે જોશું આન્સર એક કરી 18 અને 35 તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા જોશું 18 18 કયા કયા ઘડિયામાં આવે તે બરાબર છે 18 કયા ઘડિયામાં આવે તો 18 એકા 18 પછી 9 2 18 પછી 6 3 18 પછી એક ઘડિયામાં આવે ને તે રીતે આપણે જોશું 35 ના આવે તો શું આવશે 35 એકા 35 પછી 7 5 35 પછી કોઈ ઘડિયામાં 35 પણ આવે નહીં ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો 18 નો અવયવ પાડ્યા છે 35 નો અવયવ પાડ્યા છે બરોબર એમાં આપણે પહેલા સૌપ્રથમ લખવાના રહેશે 18 ના અવયવ કયા છે 1 2 3 6 9 ને 18 તો લખવાનું 1 2 3 6 9 અને 18 તેવી જ રીતે 35 ના અવયવ લખવાના 35 ના અવયવ કયા છે 1 5 7 અને 35 આ બંને સંખ્યાઓમાંથી જે સંખ્યા સરખી હોય બરાબર છે એ સંખ્યા કઈ હોવી જોઈએ પાછી એક જ હોવી જોઈએ તો જ સહ અવિભાજ્ય સંખ્યા કહેવાય એક કરતા વધારે અવયવ મળે તો સહ અવિભાજ્ય સંખ્યા ન કહેવાય બરાબર છે તો આ બંનેમાં સરખી સામાન્ય અવયવ કયા છે એક તો લખશું સા અવયવ સા અવયવ એટલે સામાન્ય અવયવ કયા છે એક જો એક સંખ્યા હોય તો એને કહી શકાય કે 18 અને 35 સહ અવિભાજ્ય સંખ્યા છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો તો છેલ્લે લખવું પડે 18 અને 35 સહ અવિભાજ્ય સંખ્યા છે બસ બીજું કશું નથી કરવાનું પહેલા બંને સંખ્યાના અવયવ પાડવાના અવયવ પછી પાડ્યા પછી તે અવયવ લખી દેવાના બંને સંખ્યામાંથી સામાન્ય અવયવ ખાલી એક જ મળવો જોઈએ
जो एक होय तो सहअविभाज्य संख्या केवाय एक करता बीजो कोई अवयव मळे तो सहअविभाज्य संख्या केवाय नहीं बराबर छे आ रीते आपणे जो विद्यार्थी मित्र बीजो दाखलो बीजा दाखलामां छे 15 અને 37 તો વિદ્યાર્થી મિત્રો આ 15 અને 37 ના અવયવ પાત્ર તમને ખાસ આવડશે જ એટલે આપણે બીજાનો દાખલો તમારે જાતે કરવાનો રહેશે આ બીજાનો દાખલો તમારે શું કરવાનો છે જાતે આપણે જોઈ ત્રીજાનો દાખલો 30 અને 415 બરાબર છે 30 અને 415 તો વિદ્યાર્થી મિત્રો આપણે 30 ના અવયવ પાડીએ તો શું આવશે 30 એકા 30 15 2 30 10 3 30 પછી કયા ઘડિયામાં આવે 6 5 30 બરાબર છે પછી કોઈ ઘડિયામાં આવતા નથી તે રીતે આપણે 415 ના અવયવ પાડીએ તો 415 એકા 415 પછી 415 કયા ઘડિયામાં આવે ખબર છે ના તો આપણે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું એકમનો અંક શું છે 415 માં એકમનો અંક છે 5 તો તે સંખ્યા કેટલાને ભાગીનામાં 5 વડે 5 એકા કેટલા થાય 40 એક વધ્યા ઉપર થાય 5 5 કરે 15 કેટલો જવાબ આવ્યો 83 તો આપણે લખવાનું 83 5 પછી એટલે ઘડિયામાં 415 આવતા નથી બરોબર તો વિદ્યાર્થી મિત્રો આ શું પડી ગયા અવયવ તેમાં આપણે પહેલા લખવાના છે 30 ના અવયવ શું આવશે 1 2 3 5 6 10 15 અને 30 તે રીતે 415 ના અવયવ પાડવાના 1 પછી કયા આવશે વિદ્યાર્થી મિત્રો 5 83 415 હવે આ બંને સંખ્યામાંથી સામાન્ય અવયવ કયા છે 1 પછી બીજો અવયવ કયો છે 5 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખવાનું સામાન્ય અવયવ કયા કયા છે 1 અને 5 જો કાસ 1 હોત ને તો આપણે શું લખત સહ અવિભાજ્ય સંખ્યા છે પણ અહીંયા તો બીજી સંખ્યા પણ મળે છે 1 અને 5 તો આ સંખ્યા શું કહેવાય સહ અવિભાજ્ય સંખ્યા નથી તો આપણે અહીં લખી શકીએ છીએ કે સહ અવિભાજ્ય સંખ્યા નથી બરાબર છે સહ અવિભાજ્ય સંખ્યા એટલે નથી કારણ કે એક જ આવો જોઈએ આ રીતે આપણે હોય છે જો અહીંયા સામાન્ય હોય કયો મળે છે આપણને એક જ બીજી કોઈ સંખ્યા મળતી નથી એટલે આને કહેવાય સહ અવિભાજ્ય સંખ્યા છે અહીંયા એક કરતા બીજી સંખ્યા વધારે મળે છે એટલે સહ અવિભાજ્ય સંખ્યા નથી આવી રીતે આપણે દાખલા ગણવાના છે વિદ્યાર્થી મિત્રો એમાં પહેલો દાખલો મેં કરાયો છે બીજો તમને મેં જાતે આપ્યો છે ત્રીજો કરાયો છે ચોથો જાતે અને છેલ્લો જાતે હવે દાખલા નંબર કયો જોવાના જો આપણે 5 બરોબર વિદ્યાર્થી મિત્રો 5માં નંબરનો દાખલો જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો 5 નંબરનો દાખલો છે 216 અને 215 આ બંને કયા કયા ઘડિયામાં આવે તે લખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો તો આપણે પહેલા 216 ના અવયવ પાડી દેવી શું પડશે તો જો વિદ્યાર્થી મિત્રો પહેલા તો ખબર છે કે 216 એકા 216 હવે 216 ને 2 વડે ભાગીએ એટલે કેટલા આવે 108 2 કરીએ એટલે 216 પછી વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ સંખ્યા 216 ને 3 વડે ભાગીએ તો કેટલા આવશે 72 ગુણ્યા 3 બરાબર છે પછી 4 વડે ભાગાકાર કરીએ તો 54 ગુણ્યા 4 54 ગુણ્યા 4 એટલે 216 બરાબર છે પછી વિદ્યાર્થી મિત્રો 36 6 216 પછી 72 24 ગુણ્યા કેટલા કરવાના 9 24 ગુણ્યા 9 કરો ને તો પણ કેટલો આવે 216 તે રીતે 12 ગુણ્યા 18 કરો તો પણ શું આવે 216 તો વિદ્યાર્થી મિત્રો 216 એકા 216 108 2 216 72 3 216 54 4 216 36 6 216 24 9 216 72 ગુણ્યા 18 કરો તો પણ કેટલો આવે છે 216 તે રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અવયવ પાડવાના છે 215 ના
तो सो आवशे 215 પછી એને હવે 215 આપણે કયા ગણ્યામાં આવી ખબર નથી તો તે સંખ્યાને આપણે 5 વડે ભાગીએ એટલે કેટલો આવશે 43 5 215 3 5 15 નો 5 વડે વધી પડી 1 5 20 વત્તા 1 કેટલા થાય 21 એટલે 215 બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે આમાંથી આપણે 216 ના અવયવ જોવાના છે કે 216 ના અવયવ કયા કયા છે तो विद्यार्थी मित्रों लखवाना 1 2 3 4 6 9 18 12 24 36 54 72 108 અને 216 તો આ જે અવયવ હતા એ બધા અવયવ આપણે આવા જ લખી દીધા છે હવે આપણે લખવાના 215 ના કયા કયા છે 1 5 43 215 હવે બંનેમાં સરખી સંખ્યા કઈ છે પહેલા તો 1 આવશે 5 છે નથી 43 છે નથી 515 છે નથી તો આપણે આમાં શું જોવાનું હવે સામાન્ય અવયવ સામાન્ય અવયવ મળે છે ખાલી એક જ મળે છે આ બંનેના અવયવ પાડતા કમ્પેરીઝન કરતા આપણને એક જ સંખ્યા જે સંખ્યા શું મળે છે સામાન્ય અવયવ તરીકે એટલે સામાન્ય અવયવ આપણને 1 મળે છે તો આ સંખ્યાને શું કહેવાય તો લખવાનો સહ અવિભાજ્ય સંખ્યા છે ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કઈ સંખ્યા મળે છે આપણને સહ અવિભાજ્ય સંખ્યા તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2 થી દાખલા નંબર 5 સુધીના દાખલા જોયા આ જે દાખલા આપણે જોયા છે એ દાખલા તમારે વ્યવસ્થિત સીડબલ્યુ નોટમાં લખી દેવાના છે અને સીડબલ્યુ નોટમાં લખ્યા પછી એચડબલ્યુ માં તમારે દાખલાની પ્રેક્ટિસ કરવાની રહેશે અને બધાએ મહેરબાની કરીને પેન્સિલનો ઉપયોગ કરી દાખલા ગણવાના રહેશે કોઈ પેનથી ગણવાના નથી બરાબર છે આ દાખલા હવે તમે જે બોર્ડ ઉપર લખ્યા છે એ બધા વ્યવસ્થિત તમે લખી નોટબુકમાં ધ્યાન રાખજો જ્યારે પણ આપણે સ્કૂલમાં મળીશું ત્યારે આપણે નોટબુક ચેક કરવાની રહેશે